ની અસર બજારમાં પણ વર્તાતી જોવા મળી. વાવાઝોડું ટકરાવવાની સંભાવનાને કારણે દ્વારકાધીશ મંદિર હજુ પણ ભક્તો માટે ખોલવામાં આવશે નહીં, જેને કારણે દ્વારકાના બજારમાં અસર થતી જોવા મળી છે. કોઈ ગ્રાહકને આવતા બજારમાં વેપારીઓ પણ નિરાશ છે. જોકે રોજિંદી વસ્તુ માટે પણ સ્થાનિકો અટવાઈ ગયા હતા. हम भगवान द्वारकाधीश से प्रार्थना करते हैं कि ये जो तूफान है ये जल्द से जल्द पूरी द्वारका नगरी के ऊपर में से चला जाए और भगवान द्वारकाधीश पूरे नगरवासियों का रक्षण करे, ऐसी भगवान द्वारकाधीश के चरणों के अंदर में हमारी प्रार्थना है. बहुत खतरा लग रहा है और बहुत तेजी से हवा चल रही है और हम कहना चाहते हैं कि सब घर पे ही रहे और सलामत रहे. ये द्वारका में आप रहते हो, क्या पहली बार ऐसा देखा है? हाँ सर, हाँ पहली बार, क्योंकि ऐसा तो तूफान, हाँ ऐसा तूफान तो कभी नहीं देखा है और क्योंकि आज द्वारका भी पूरा बंद है और मंदिर भी बंद है. स्वागत એક મહત્વના સમાચાર કરીશું તેના ઉપર નજર. જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે, રાજ્ય પર તોડાઈ રહ્યું છે બિપોરજોય વાવાઝોડાનું સંકટ. જેમ જેમ તે આગળ વધતું જોવા મળી રહ્યું છે ત્યારે સૌરાષ્ટ્રમાં પણ સૌથી વધારે તેની અસર જોવા મળી. સલામતીના ભાગરૂપે રાજકોટમાં 6,325 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. રાજકોટમાં છેલ્લા 2 દિવસમાં 78 વૃક્ષો પણ ધરાશાયી થયા છે. બિપોરજોય વાવાઝોડાનું સંકટ જે જોવા મળ્યું છે. એસટીની 182 બસ અને રેલવેની 36 ટ્રેનો કે જે રદ કરવામાં આવી છે. જ્યાં સુધી આ સંકટ તરતું નથી ત્યાં સુધી આ બસ સેવા બંધ રહેશે. રાજકોટમાં દિલ્હી મુંબઈ સુરત જતી 5 ફ્લાઇટ કે જેને પણ રદ કરવામાં આવી છે. બિપોરજોયના કારણે રાજકોટ એરપોર્ટનો ઇમરજન્સી રેસ્ક્યુ માટે પણ ઉપયોગ કરવામાં આવશે. જો કોઈ વધારે પડતી ઘટના સર્જાય છે તો પછી એનડીઆરએફની 2 ટીમ, 2 હેલિકોપ્ટર પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. ફ્લાઇટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ઇમરજન્સી માટે જો લાઇટ ગુલ થવાની ઘટના સામે આવે છે તો 1200થી વધુ ફરિયાદો પણ અહીં મળી આવી છે. સૌરાષ્ટ્રને પણ સૌથી વધારે ઇફેક્ટ પહોંચવાની છે ત્યારે વાવાઝોડાને લગતી ફરિયાદોનો 45 મિનિટમાં નિકાલનો આદેશ કરવામાં આવ્યો છે. આજે અંગે વધુ માહિતી માટે સંવાદદાતા લકી રાજસી જોડાઈ ગયા છે. લકી, જે રીતે રાજકોટની અંદર ટ્રેનો બસ સેવા બધું જ બંધ કરવામાં આવ્યું છે પરંતુ ઇમરજન્સી માટે પણ ફ્લાઇટને પણ ઉપસ્થિત રાખવામાં આવી છે, નિકાલ કરવા માટે પણ કહી દેવામાં આવ્યું છે, રાજકોટમાં અત્યારે બિપોરજોયની કેવી અસર જોવા મળી રહી છે? ચોક્કસપણે આપને જણાવી દઉં કે ગંભીર અસર છે તે જોવા મળી રહી છે. રાજકોટની ખાસ કરીને પરિવહનને અસર પડી રહી છે. જે રીતે વાત કરવામાં આવે તો ગઈકાલે જ એરપોર્ટ ઓથોરિટીએ જાહેરાત કરી દીધી હતી કે તમામ ફ્લાઇટો જે આજની છે તે રદ કરી નાખવામાં આવી છે. માત્ર ને માત્ર એરપોર્ટ ઓથોરિટી દ્વારા આજે ઇમરજન્સી સેવા માટે જે એરપોર્ટનો ઉપયોગ કરવામાં આવશે. કહી શકાય કે દિલ્હી મુંબઈ અને સુરત જતી ફ્લાઇટો છે તે રદ કરવામાં આવી છે. આની સાથે જ રાજકોટ શહેરના 1600 જેટલા લોકોને અને સાથે જિલ્લાના 6000થી વધુ લોકોને વિચાણવાળા વિસ્તારમાંથી અન્ય સ્થળો ઉપર સ્થળાંતર કરવામાં આવ્યું છે. પીજીવીએચસીએલની આ જે બિપોરજોય વાવાઝોડાના કારણે ધોલ પર થઈ છે તો વાત કરવામાં આવશે. 21 સેટના સૌથી ફરિયાદો છે તે પણ છે. બીજી તરફ મહાનગરપાલિકા દ્વારા 45 મિનિટમાં કોઈ પણ પ્રકારની જે ફરિયાદો છે તે દૂર કરવાનો અને નિકાલ કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે. ચોક્કસપણે ઘણી બધી જે તારાજી છે તે પણ સર્જાય છે. રાજકોટમાં ઘણા બધા જે વૃક્ષો પડવાની જે ઘટના છે તે પણ પ્રકાશવામાં આવી છે. જી બિલકુલ, આભાર લખી આપનો માહિતી આપવા માટે.